Assalamu alaikum. Dhoran 11 computer chapter number 6 Ubuntu Linux na moodboot command part 2 hu Mansuri Mizba. Aji apne aa video ma Ubuntu Linux ma terminal chalu karvu ane shell no parichay aa be vishe jovanu chhe. Barabar chhe. Pehla part ma apne command line interface CLI ane eni sathe me tamne GUI vishe pan samjavelu. તો શરૂ કરીએ ઉબુન્ટુ લિનક્સ માં ટર્મિનલ ચાલુ કરવું સ્ટાર્ટિંગ ઓફ ધ ટર્મિનલ ઇન ઉબુન્ટુ લિનક્સ ગ્રાફિકલ ઇન્ટરફેસ માં કમાન્ડ લાઇન કન્સોલ ખોલવા લિનક્સ માં ટર્મિનલ નામની વિન્ડો આપવામાં આવે છે બરાબર છે આગળ જોઈએ ટર્મિનલ વિન્ડો ખોલવા માટે એપ્લિકેશન માં જઈ એસેસરીઝ માં જઈ ટર્મિનલ પર ક્લિક કરો અથવા કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ટી કી દબાવો કીબોર્ડ પરથી તમે આ કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ટી કી દબાવશો તો તમને ટર્મિનલ વિન્ડો ખોલેલી જોવા મળશે બરાબર છે તો આ થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો આ તમને એક વિન્ડો દેખાય છે જેમાં આ જે છે એ તમારું કમાન્ડ પ્રોમ્પ્ટ એટલે કે તમારી આ ટર્મિનલ વિન્ડો છે બરાબર છે એમાં તમને એ લખાણ લખેલું દેખાય છે ઉબુન્ટુ યુઝર પછી @ છે પછી એના પછી તમને અહીંયા બીજું દેખાય છે ઉબુન્ટુ ડેશ મશીન કોલન ટીલ અને ડોલરની સાઇન બરાબર છે હવે આપણે જોઈએ એના વિશે કે આ શું છે જ્યાં ઉબુન્ટુ યુઝર જે લખેલો તો આપણે એ ફક્ત ઉદાહરણમાં યુઝર છે @ ઉબુન્ટુ કોલન ડેશ અને ડોલરની સાઇન છે બરાબર છે લિનક્સ કમાન્ડ પ્રોમ્પ્ટ દર્શાવે છે એટલે કે આ કમાન્ડ પ્રોમ્પ્ટ દર્શાવે છે તેના પ્રથમ શબ્દ ઉપયોગકર્તાનું યુઝરનેમ હોય છે એટલે કે આ પ્રથમ શબ્દ તેના પછી @નું ચિહ્ન હોય છે આ ચિહ્નો પાછળ આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ તે કમ્પ્યુટર સિસ્ટમનું નામ દર્શાવાય છે બરાબર છે એટલે કે ઉબુન્ટુ અંતમાં તમને ચિહ્ન જોવા મળશે કોલન એટલે કે જેમ એના પછી તમે જે ડિરેક્ટરીમાં કામ કરતા હોય તે ડિરેક્ટરીનું નામ દર્શાવાય છે નોંધ સામાન્ય રીતે તમે તમારી મૂળ એટલે કે હોમ ડિરેક્ટરીમાંથી જ કાર્ય શરૂ કરતા હતા તેથી તેને આપણે આ ટીલના ચિહ્ન દ્વારા દર્શાવાય છે એટલે કે ટીલનું ચિહ્ન આપેલું હોય છે બરાબર છે આ ચિહ્ન ધ્યાન રાખજો એના પછી આપણે જોઈએ કમાન્ડ પ્રોમ્પ્ટ એવું સૂચવે છે કે ઇન્ટરફેસ હવે ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવા તૈયાર છે કમાન્ડ એ મૂળભૂત રીતે એક પ્રોગ્રામ હોય છે જે આપણું કોઈ ચોક્કસ કાર્ય પાર પાડે છે બરાબર છે આ બધું થિયરી માટે અગત્યનું છે સેલ પરિચય ઇન્ટ્રોડક્શન ટુ સેલ હવે આપણે સેલ વિશે જોઈએ સેલ એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે સેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય તે માટેનો ઉપયોગકર્તાનો પ્રોગ્રામ છે સેલ એક કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર એટલે કે કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર છે જે કમાન્ડ આપે છે અને સ્વીકારે છે તેનું અર્થઘટન કરે છે અને આપેલ સૂચના મુજબ અમલ કરવા તેમજ પરિણામ દર્શાવવા કર્નલ સાથે પરામર્શ કરે છે એટલે કે વાટાઘાટો કરે છે બરાબર છે હવે સેલ એક કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર એટલે કે એક લેંગ્વેજમાંથી બીજા લેંગ્વેજમાં કન્વર્ટ કરી આપે જે કમાન્ડ આપે છે અને સ્વીકારે પણ છે અર્થઘટન કરે છે એટલે એનું એની ભાષામાં જે પણ લેંગ્વેજમાં એ સમજી શકે છે એમાં એ કન્વર્ટ કરે છે અને પછી સૂચના મુજબ અમલ કરે એટલે કે કામ કરે છે બરાબર છે ઉબુન્ટુ લિનક્સ સિસ્ટમ પર કામ કરવા અનેક સેલ ઉપલબ્ધ છે પરંતુ કોઈ એક ચોક્કસ સિસ્ટમ પર ઉપલબ્ધ સેલની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે એટલે કે દરેક સિસ્ટમ પર સેલની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે લિનક્સ સાથે ઉપલબ્ધ કેટલાક પ્રચલિત સેલ આ મુજબ છે ફર્સ્ટ બોર્ન સેલ એટલે કે SH સી સેલ CSH અને TCSH કોન સેલ અને એને આપણે શોર્ટમાં કહેવાય કે SH અને ચોથું બાસ BSS સેલ બાસ આ બધા સેલને આપણે વન બાય વન જોઈએ તો બોર્ન સેલ માટે જોઈએ SH ટૂંકા નામ સાથે બોર્ન સેલ એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે ઉપયોગમાં લેવાતો યુનિક્સનો શરૂઆતનો સેલ છે તમને એક્ઝામમાં પૂછાઈ શકે શરૂઆતનો સેલ તો છે SH એટલે કે બોર્ન સેલ બોર્ન સેલ એ સેલ સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ માટેની મૂળ તંત્ર વ્યવસ્થા એટલે કે મિકેનિઝમ પૂરા પાડે છે જે આપણે સંપૂર્ણ કમાન્ડ પર આધારિત પ્રોગ્રામ લખવાની છૂટ આપે છે સી સેલ વિશે જોઈએ હવે CSH તરીકે ઓળખાતો સી સેલ એ લિનક્સ સિસ્ટમ પર સામાન્ય રીતે ઉપલબ્ધ સેલ છે આ સેલમાં પ્રોગ્રામિંગ કરી શકાય છે બરાબર છે TCSH સેલ એ CSHની નવી આવૃત્તિને TCSH તરીકે ઓળખવામાં આવે છે એટલે કે CSHની નવી આવૃત્તિ
TCSS તરીકે ઓળખાય છે અને CSS ની મર્યાદાને પૂરી કરવા તે વધારાની સેલ પ્રોગ્રામિંગની સવલતો આપે છે એટલે કે અપડેટેડ કોપી છે ત્રીજો સેલ જોઈએ આપણે KSS સેલને SH અને CSS બંનેની લાક્ષણિકતાઓને ભેગી કરવા માટે બનાવવામાં આવેલ છે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે SH અને CSS બંનેની લાક્ષણિકતાઓ ભેગી કરીને કયો સેલ બન્યો છે તો કે KSS સેલ બરાબર છે કોન સેલ ચોથો સેલ જોઈએ બાસ સેલ એ બોન સેલની નવી આવૃત્તિ છે તે SH જેવા જ કાર્યો અને વાક્યરચના ધરાવે છે વાક્યરચનાને ઇંગ્લિશમાં કહેવાય સિન્ટેક્સ આજકાલ બાસ લિનક્સ સિસ્ટમ માટે પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ સેલ ગણવામાં આવે છે તમામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર તે ઉપલબ્ધ હોય છે અને વપરાય છે તમને એક્ઝામમાં પૂછાઈ શકે બાસ એ લિનક્સ સિસ્ટમ માટે પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ ગણવામાં આવે છે હા કે નામાં પણ પૂછાઈ શકે અથવા તો સ્ટાન્ડર્ડ સેલ કયો છે એ પણ પૂછી શકે તો કે બાસ બરાબર છે તો આ વિડીયોમાં આપણે શું જોયું આજે ટર્મિનલ કેવી રીતે ચાલુ કરવું ટર્મિનલમાં જે વિન્ડોમાં દેખાય છે એ વિશે જોયું અને એના પછી સેલ વિશે જોયું એમાં સેલને શું કહી શકીએ આપણે અને ચાર આપણે સેલ જોયા જેમાં બોન સેલ સી સેલ કોન સેલ અને બાસ સેલ આ બધા મુદ્દાઓ થિયરી માટે અગત્યના છે એટલે ધ્યાન રાખજો અને આ વિડીયોમાં તમને સમજ પડી હશે એવી હું આશા રાખું છું વિડીયો જોવા બદલ તમારો આભાર